હવે આપણે ગઈકાલે પ્રશ્ન 3 માં કે આપેલા ચિત્ર જોઈ ખાલી જગ્યા પૂરો એમાં ધીસ ધેટ ધીસ અને ધોસ પ્રબે ઉદાહરણ જોયા હવે આગળ ઉભો ખાલી જગ્યા ઇઝ અ ડોગ અહીં ડોગ નું ચિત્ર બરાબર ચાલો પરીક્ષામાં તમે ચિત્ર જે આવશે આપણે આવી રીતે લખી દઈએ રણ એરો કેવો છે જો એક જ ચિત્ર છે એરો કેવો છે નાનો છે કેવો છે નાનો એટલે કેવી વસ્તુ દર્શાવે નજીકની વસ્તુ દર્શાવે નજીકની વસ્તુ દર્શાવવાને એક જ ચિત્ર છે એટલે માટે શેનો ઉપયોગ થશે ટી એચ આઈ એસ ધીસ ટી એચ આઈ એસ ધીસ ધીસ ઇઝ અ ડોગ આ કૂતરો છે બરાબર ચાલો ત્યાર પછી એક લીટી છોડીને નંબર 4 હવે તમે બે નંબર પછી એક લીટી છોડવાની છે ત્યાર પછી નંબર 3 ત્યાર પછી ચિત્ર તમારે અહીં નીચેની લીટીમાં આ રીતના કરવાનું છે બરાબર ત્યાર પછી એક લીટી છોડીને નંબર 4 લખવાનું એની નીચે આવી રીતના ચિત્ર કરવાનું છે બરાબર છે ચાલો ખાલી જગ્યા આ કાઇટ્સ હવે 1 2 અને 3 એક કરતાં વધારે પતંગો છે બરાબર એરો કેવો છે મોટો છે એટલે કેવી વસ્તુ દર્શાવે દૂરની વસ્તુ દર્શાવે દૂરની વસ્તુ દર્શાવે એટલે કોનો ઉપયોગ થાય તો કે ધોસ તેનો ઉપયોગ થાય ધોસ ટી એચ ઓ એસ ઈ ધોસ ટી એચ ઓ એસ ઈ ધોસ આર કાઇટ્સ પેલા પતંગો છે બરાબર ચાલો ત્યાર પછી એક લીટી છોડીને નંબર 5 ખાલી જગ્યા ઇઝ અ બોક્સ જો બોક્સ આપેલું છે એરો કેવો છે મોટો છે એટલે કેવી વસ્તુ દર્શાવે દૂરની વસ્તુ ચિત્ર કેટલું છે એક જ છે એટલે શેનો ઉપયોગ થાય ધેટ ટી એચ એ ટી ધેટ ધેટ ઇઝ અ બોક્સ પેલું ખોખું છે ચાલો ખાલી જગ્યા આર અમ્બ્રેલાસ કેટલી છત્રી છે એક અને બે એટલે એક કરતાં વધારે છે ચાલો હવે એરો કેવો છે નાનો છે એટલે કોનો ઉપયોગ થશે ધીસ ટી એચ ઈ એસ ઈ ધીસ આર અમ્બ્રેલાસ આ છત્રીઓ છે બરાબર છે બાળકો આ પ્રમાણે તમને પરીક્ષામાં પેપર પૂછાશે બરાબર છે અંગ્રેજીનું તો આ આપણું પુનરાવર્તન પૂર્ણ થાય છે તમારે આ 1 2 3 અને 4 ખાલી જગ્યા લખવાની રહેશે બધામાં આ ઉદાહરણ પતે એટલે પછી એક એક લીટી છોડીને તમારે લખવાનું છે બરાબર છે ચાલો તો અહીં આપણો FA3 નું પુનરાવર્તન પૂર્ણ થાય છે